સુરત શહેર ખાતે આવેલી પરમ હોસ્પિટલમાં વિશ્વ ડોક્ટર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન. ઘનશ્યામ બિરલાનું 90મી વાર રક્તદાન. વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ, ખાસ કરીને ડોક્ટર્સ, જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે વિશ્વ ડોક્ટર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતા મયકાવી. તમામ રક્તદાતાઓ માસ્ક, સેનિટાઈઝર અને સાથે હોમિયોપેથિકની દવા અને સાથે સન્માન પત્રકો આપવામાં આવ્યા. આ કેમ્પના આયોજક સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત તેમજ રેડક્રોસ બ્લડ બેંકના કોઓર્ડિનેટર ઘનશ્યામ બિરલા દ્વારા 90મી વાર રક્તદાન કરવામાં આવ્યું. સમગ્ર દેશ કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યો છે, ત્યારે પોતાના જીવના જોખમે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ એવા ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું. કંસાર નગરપાલિકાના ઉપપ્રમુખ કાવ્યા પટેલ, નિલેશ આસોદરિયા, હિતેશ પટેલ જેવા આગેવાનોએ હાજરી આપી. તેમજ ડોક્ટર ચેતન પટેલ, પરમ ડોક્ટર હાઉસની ટીમનું સામાજિક અગ્રણીઓએ હાજરી આપીને આવા સુંદર કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થામાં ડોક્ટર મુકેશ પરસાલા, ઘનશ્યામ પાદરા, હરેશ માંગરોળિયા, કિશન ભુવા તેમજ અનેક મિત્રોએ જહેમત ઉઠાવી. ઉપસ્થિત તમામ મહાનુભાવોને તિરંગા ખેસ તેમજ મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. હું બધી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવી કોરોનાની મહામારી વચ્ચે બી આટલું સારું રક્તદાન કરવા માટે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આવી ગયા, એના માટે ખૂબ જ આભાર. અત્યારે આ કોરોનાને લીધે આપણા કેમ્પ બહુ ઓછા થાય છે, એને લીધે પહેલી વાર એવું લાગે છે કે થોડીક રક્તની આપણે થોડીક બ્લડની ઓછી ઘટપ અનુભવાય છે. તો કેમ્પની રાહ ન જોતા દરેક વ્યક્તિ જે હેલ્ધી છે, જેને કોરોનાના કોઈ લક્ષણ નથી, એને સમયોતર કોઈ પણ બ્લડ બેંકમાં જઈ અને બ્લડ આપવા મારી ખૂબ જ અતિ વિનંતી છે. આભાર. કોરોનાના કેસ આટલા વધી રહ્યા છે વરાછા વિસ્તારમાં, અને એના સારવાર અનુભવે ઘણી વાર બ્લડ અને બ્લડના કમ્પોનન્ટની જરૂર પડતી હોય છે, એના માટે સખત બ્લડની જરૂર છે. અને એના માટે આ કેમ્પ ડૉક્ટર ચેતનભાઈએ આયોજન કરેલું છે અને શ્રી ઘનશ્યામભાઈ બિરલાએ બી એનું સરસ આયોજન કર્યું છે. અને જે સમાજને અત્યારે ખાસ જરૂર છે બ્લડની, અત્યારે વન ઓફ ધ એક ટ્રીટમેન્ટ પાર્ટ તરીકે જરૂર છે, એનું અત્યારે આયોજન કરી અને ખૂબ એને સમાજને પ્રતિ સરસ કાર્ય કર્યું છે, તેના માટે ખૂબ ખૂબ આભારી છે. અને લોકોને બી વિનંતી છે કે આ કપરા સમયમાં SMS સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો વધુમાં વધુ ઉપયોગ કરે અને આ મહારોગથી બચવાની કોશિશ કરે. લોકો રક્તદાન કરતા હતા એટલા માટે કે એ લોકો ફ્રી હતા લોકડાઉનની અનલોકની હિસાબે. અત્યારે રક્તદાન ખૂબ ઓછું થઈ રહ્યું છે, ત્યારે સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે તમે રક્તદાન કરી અને માનવતાની સેવામાં કહો. બીજું કે તમે જે કોરોનાની અંદર લોકો જે અત્યારે બેફામ થઈ રહ્યા છે, ત્યારે એ મારે આ ડૉક્ટર મિત્રોની દ્વારા વિનંતી કરવી છે કે સુરતની અંદર 79 ડૉક્ટરો કોરોના સંક્રમિત થઈ ગયા છે. આપણી ઉપર કોઈ કર્ણનું કવચ કુંડળ નથી કે આપને નહીં થાય, ધંધા તો રોજગાર કરવાના જ હોય, પણ એની અંદર તમે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, માસ્ક પહેરવાના, વારંવાર હાથ સેનિટાઈઝ બરોબર કરો, આ બધી વસ્તુ કાળજી રાખી અને કરો. કારણ કે મેઇન વસ્તુ કડવી સત્ય એ છે કે અત્યારે કોરોનાની દવા શોધાણી નથી. અને બીજું, તમે એટલો ખાલી વિચાર કરજો કે તમામે તમામ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. અને જો SMCવાળા આપણે જ્યાં ગરબામાં જતા હતા એ ગ્રાઉન્ડની અંદર જો હોસ્પિટલ બનાવવાની તૈયારી કરતા હોય તો વિચાર કરો એ લોકોને કેવો અંદેશો આવ્યો છે. સુરતની પ્રજાને ખાસ વિનંતી, આપણે એમ કહીએ છીએ કે સુરતી લાલા લહેરે લાલા, પણ આ લહેર આપને ક્યારેક ભારે ન પડી જાય એ ખાસ વિનંતી. અને આ તકે સર્વે મિત્રોને ફરીવાર રક્તદાન કરવા માટે વિનંતી. વંદે માતરમ, ભારત માતા કી જય. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ સુરત.